नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। लारीवाला पासे थी पैसा मांगतो ऑडियो सोशल मीडिया में थयो वायरल। जीआईडीसी विस्तार में गैरकायदे बांधकाम सामे लालाक। યુવાએની ચૂંટણી પ્રચારમાં ડમી મતદારો ઉભો કર્યાના આક્ષેપથી વિવાદ। અને વાપીચા રસ્તા પાસે રિચ રૂમ્સ એન્ડ બેન્કવેટનું શુભારંભ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરની દાદાગીરી અને ભ્રષ્ટાચારની નીતિ સામે આવી છે। પોલીસ અને પાલિકામાં પૈસા આપવાના નામે લારી ગલ્લા પાસેથી પૈસા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરની દાદાગીરી અને ભ્રષ્ટાચારની નીતિ સામે આવી છે। પોલીસ અને પાલિકામાં પૈસા આપવાના નામે લારીવાલા પાસેથી પૈસા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બીજી તરફ લારી ગલ્લાવાળાઓને ગાળો આપી દાદાગીરી કરતો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ઓડિયોમાં વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરે 2000 રૂપિયાની લાંચની રકમ માંગી રહ્યા છે, તો બીજી તરફ ઓડિયોમાં ગાળો ગાળી બોલી દાદાગીરી કરી રહ્યા છે। હેલો 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 હા મુન્નાભાઈ, હા મુન્નાભાઈ બોલો। હા હા બોલો મુન્નાભાઈ। આવ્યો નહી કાલે, તારો ફોન બી નહી આવ્યો ને કે? મેં અહીંયા મારો તો પ્રસંગ છે ને ભાઈ, એના માટે પ્રસંગમાં જો આજે બંધ રાખેલી છે મેં। હા હા, શું કેવું? કઈ નહીં કેવો નહીં મને, મેં એ રીતે તમને જે કહી તે શું કહેતા છો? કઈ નહીં, મોકલા ને સોમવારે જાય લારી ખહેડી ખહેડી રાખીએ। સારું સારું, ને બીજું પેલું મોકલાય છે ને આજે? મતલબ હું મોકલાવ ક્લિયરલી કહી દે તો મને ખ્યાલ આવે ને હું ક્યારે કા જો। આમ તો અમને 3000 રૂપિયા વાળાના કોઈ આપી દે બરાબર? અચ્છા, બધા લારી વાળા તમને મતલબ હપ્તા જેવું આપે? એ પોલીસ માં આપે ને અમે હું એડવાન્સ કહી દઈએ। અચ્છા, કે ભાઈ તારી લારી ઉચકાવાની છે તો કહાડી મૂકે, એટલે જેને જે તમને પૈસા આપે એ લોક ની તમે નહીં ઉચકો એમ કહી દો સાંભળી દે, હા ને? તારી સૂચના આપી દે, આ તો જીતુ દોસ્તાર એટલે જી બરાબર છે। તો બરાબર બરાબર, તો મારે મતલબ તમને કેટલા આપવાના પૈસા? હવે તું જીતુન દોસ્તા છે તે પ્રમાણે આપી જાય ને કેવું તમારે હિસાબે કેવો? તમે મતલબ અહીંયા પ્રસંગમાં જો મારતા, આજે પ્રસંગ છે તો પ્રસંગ પટે તો હું તમને પછી ફ્રી થઈને બે આપી દેજે, બીજું 2000 રૂપિયા? હા ભાઈ, મારા બહુ વધારે નહીં મળે મુન્નાભાઈ, મારા જો ગરીબ માણસ તમને કાઢી એટલા પૈસા આપું? પૈસા વાત સાંભળ, ઉચકાઈ જાય ને તો 3000 રૂપિયા ખર્ચો થાય, એથી એટલે બધું કરવાનું આવે। બરાબર છે, કઈ નઈ, મેં તમને પૈયા નું ભેગો કરીને ફોન કરું બીજું, હા ને? કેવું મેં પપ્પાથી પપ્પા પાસેથી અને પપ્પા પાસેથી ભાઈ પાસેથી લઈને પૈસા અરેન્જ કરું ને કેવું તમને, હા ને? ઓકે, અમારી જગ્યા પર તમારી જગ્યા કોની ખબર ને? અમારી નગરપાલિકાની સાવકારગીરી બે મહિના સુધી લારી નહીં આપા, પોલીસ પાસે જા કે ગમે તે પાસે જા, નગરપાલિકા મેં નીકળ્યો તો ફાટવી જ ગયું, એની પેર પડે તમને આવે કીધું કે નીકળી જા એની એકલારી થોડી ગઈ, એની એકલાનું ઉતારવું હે ને, એ તો શૂટિંગ ઉતાર કે શૂટિંગ ને બાપ ઉતાર, મારો કઈ ફરક નહીં પડે, નહીં આપું એટલે નહીં આપું, જા ભાંગીલા ખેલાડી કરી જા, ત્યાં પોલીસ ફરિયાદ કર, મને કે પેલા મરી જવાને, તું મરી જાય તો મારે હું લડવા લ્યા ત્યાં, અમારે તો સરકારી કામ ખબર કે નહીં, હું તો કાગળિયા કરીને તરત જ છૂટી એ થઈ જાય, નહીં ઊભી બેસી નહીં રહેવાની, નીકળી જઈએ, ચલો મારે બીજા બી કામ હોય કાકા નામ જીતો છે
નથી આપવાની, લારી આપવાના છીએ એને બેવા બી નહીં લેજો નહીં, જે થવાનું થાય તું ગમે તેને લાવ. એ ટ્રેક્ટર લઈ ગયા ને એ મને આપવા આવડે. લાચીઓ અને ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરનારા આઈસમ પર પાલિકા દ્વારા પગલા ભરાય એવી માંગ સમગ્ર શહેરમાં ઉઠી છે અને ચર્ચાનો વિષય બન્યો છે. હાલ લાલચ પ્રકરણ અંગે વલસાડ નગરપાલિકાના સભ્યએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરી છે. વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ માટે એટલી એ ફરિયાદ એ છે કે એમની દાદાગીરી વલસાડ નગરપાલિકામાં ખૂબ વધી ગઈ છે. હવે વલસાડમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. એ લોકોનું કેવું છે નગરપાલિકાનું તરફથી કે ટ્રાફિક અભિયાન દૂર કરવા નીકળે છે બહાર, તે પહેલાં એ લોકો ફોન કોલ કરી દે છે કે ભાઈ તારી લારી હટાવી દે છે ને મને પૈસા ચૂકવી દે છે. એટલે ટ્રાફિક સમસ્યા બે દિવસ પૂરતી દૂર થાય છે અને આવા હપ્તા લઈને પછી ટ્રાફિક સમસ્યા એસી કે તેસી જ રહી જાય છે. મારી ફરિયાદમાં એવું જ કહેવાનું છે કે આ જે ખોટું કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લાંચ રિશ્વત લઈ રહ્યા છે, તો એમના પર તાત્કાલિક વહીવટીવાડા તરફથી કોઈ પ્રક્રિયા થાય, એમને નોકરી પરથી મોકૂફ કરવામાં આવે, કારણ કે બીજા કોઈ આવી લાંચ રિશ્વત ના લે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અત્યારે જે આ ઓડિયો જોયો છે એમાં તો 2-3 હજાર રૂપિયા માંગે છે. હવે એ વિચારો તમે પણ કે એક લારીવાળા પાસે જો 2-3 હજાર રૂપિયા માંગતા હોય તો એ વલસાડમાં કેટલી લારી છે અને એ પ્રમાણે એ લોકોની માંગ કેટલી હશે. હાલમાં ડિમોલિશનની કામગીરી ચાલુ, લારી પાછળના ગલ્લાવાલાની કામગીરી ચાલુ કરેલી છે, જેના માટે અમે 2 દિવસ પહેલાં રિક્ષા ફેરવેલી હતી કે આવી રીતના ટ્રાફિકને લગતી કોઈપણ લારી ગલ્લા કે કંઈ પણ હશે અથવા ફિક્સ લારીઓ હશે તો અમે નગરપાલિકા તેને ઉચકી લેશે. ત્યાર પછી આ ભાઈનો ફોન આવેલો મારા પર કે મુન્નાભાઈ સોમવારે લારી મૂકવાની ડિમોલેશન છે કે નથી. તો મેં કીધું કે ભાઈ સોમવારે ડિમોલેશન છે, લારા ગલ્લા ટ્રાફિકને લગતા હોય તો અમે ઉચકી લેશું. પછી એ ભાઈએ મને વારંવાર પૂછ્યું 2 વાર કે મુન્નાભાઈ તમારું આમાં શું ગોઠવવાનું. એટલે એ ભાઈએ ગોઠવેલું જ હતું કે ભાઈ તમારું શું ગોઠવવાનું. એટલે હું તો અમારો સ્વભાવ એ રીતનો છે કે હું કંઈ પણ વસ્તુ મૂળા પર કોઈને બી કહી દઉં. એટલે મેં કહી દીધું કે ભાઈ હા તમારા બી ગોઠવજો અને પોલીસવાલાના બી ગોઠવજો. તે દરમિયાન અમે લારી ઉચકવા ગયા હતા સર્કિટ હાઉસ પર, ત્યાં એક રસનું કોલું હતું, તેણે મારા ગજવામાં જબરજસ્તીથી પૈસા નાખેલા હતા, પણ તે મેં 1 બી રૂપિયો લીધો નહીં અને એને પાછો આપી દીધો કે ભાઈ આમાં નગરપાલિકાને ત્યાં રસીદ જ ફડાવવાની. ત્યારે મીડિયા પણ ત્યાં હતું. આ તો શું મારી કામગીરી અટકાવવા સારું આ રીતના સવાલ હમેરી પૂછવામાં આવેલો, એટલે મેં હમેથી આ રીતના વાત કરેલી નહીં. જો આવું જો મેં હું જો પૈસા લેતો હતો તો હું મોબાઈલ પર વાત કરતી જ નહીં, ડાયરેક્ટ સીધો એને લારી પર જઈને કહી દે કે ભાઈ તારે આ રીતના આપવાના અને આ રીતના આપી દેજે. એવું તો મેં કંઈ કર્યું જ નથી. ધારું તો હું આ વસ્તુ કરી શકું કે ભાઈ હું મોબાઈલ પર શું કામ વાત કરું, કારણ કે હું બી ભણેલો છું ને મને ખબર છે કે મીડિયા મોબાઈલ દ્વારા બધે રેકોર્ડિંગ ને એવું બધું થાય છે. પણ આવું મારા મગજમાં એવું કોઈ વસ્તુ હતી જ નહીં, એને હમેથી ફોન કર્યો તો મેં હમેથી આવી રીતના વાત કરેલી. બાકી મારે એના પર પૈસા લેવાના ને એ વસ્તુ બધી ખોટી છે, કેમ કે અગાડી બી મને આવી રીતના ભેરવવામાં આવેલો હતો કે લીંબુનો સરબત વાલો રોજના 500 રૂપિયા આપે. મેં તમને વાત તો કરી કે 23 લીંબુ કાપે તો 350 રૂપિયાનો ધંધો થાય ને. ત્યારે એક મોચીને બી લાવેલા, હવે મોચી બૂટ પોલિશને ચંપલ હંટ હોય તે મને 5000 રૂપિયા નહીં જ આપે. તો ખોટી રીતના એફિડેટ કરાવીને આ કામગીરી અટકાવવા સારું, વચ્ચે બી મને 18 મહિને સસ્પેન્ડ કરાવેલો. આવી રીતના વાપી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે અધિકારીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અંબામાતા મંદિરની પાછળ કોપરલી રોડ ઉપર ગેરકાયદે બાંધકામનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં જે મૂળ માલિકો છે સોસાયટીના જે સરકારી જગ્યા ખુલ્લી પડેલી આમાં ગેરકાયદેસર રીતે કેબિનો બનાવીને લોકો પાસે ભરાવી વસૂલ કરી રહ્યા છે. અને આજે એક મકાન માલિકને પૂછતા તો એમને કહ્યું કે અમે તો ગેરકાયદેસર જે બાંધકામ કર્યું છે એવું તો વાપીમાં ઘણી લોકો દ્વારા બાંધકામ કરવામાં આવેલા છે અને નોટિફાઇડ એરિયા અધિકારીઓ દ્વારા આ બાંધકામો દૂર કરવામાં આવતા નથી, એ માટે અમે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતો તો આજે દૂર કરવામાં આવ્યું છે. ભાડા લેતા હતા? ભાડા કે હા લેતા તો અજમેરીભાઈ આ તોડવા માટે શા માટે આવ્યા છે? અત્યાર સુધી અમારી પાસે ટેક્સ લેતા હતા આનો,
જીઆઈડી સિવાય ટેક્સ વધારી દીધો કે પહેલા ટેક્સ ઓછો આવતો હતો, પછી કે તમે આગળ વાપરો એટલે ટેક્સ વધારે લેતા હતા, હવે અચાનક થોડું આવી ગયા. કેટલા ટેક્સ લેતા? પહેલા અમારે 300-400 હતો, હવે અત્યારે સીધું 1800 રૂપિયા ટેક્સ આવે છે. એટલે આ મકાનનો લેતા કે તમારા ઘરના મકાન? નહીં નહીં, આ મકાનો લેતા હતા, પણ 1800 ટેક્સ આવતો નહોતો પહેલાં. કેટલા વર્ષો? એટલે 2 વર્ષથી વધાર્યો ટેક્સ એમ, પહેલાં નહોતો હતો. તો હવે શું કહે છે, તોડવા માટે આવ્યા? તોડવા માટે તોડી નાખીએ, બીજું શું કરીએ આપણે? ના તો પડાય નહીં, આપણે આપણી જગ્યા તો છે જ નહીં. આપણે ગેરકાયદેસર બનાવેલું છે. હા, ગેરકાયદેસર બનાવેલું, તોડી જાય તો તોડવા તૈયાર છીએ આપણે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. યુએઈની ચૂંટણી પ્રચારમાં ડમી મતદારો ઉભો કર્યાના આક્ષેપથી વિવાદ. અને વાપી ચાર રસ્તા પાસે રિચ રૂમ્સ એન્ડ બેન્કવેટનું શુભારંભ. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ચૂંટણી જંગમાં ઉતરેલી બંને પેનલના ઉમેદવારો આખરી ચરણનો પ્રચાર દરમિયાન એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા ઉદ્યોગપતિઓના સંગઠનની ચૂંટણીમાં પંચાયતની ચૂંટણી જેવો માહોલ દેખાઈ રહ્યો છે. યુઆઈની 15 બેઠક માટે આગામી 24 માર્ચે ચૂંટણી યોજાનાર છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને તુરંત ચૂંટણી પરિણામ જાહેર કરાશે. આ ચૂંટણીમાં એસ્ટેટના કુલ 727 ઉદ્યોગપતિઓ મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ અને ઇન્ડસ્ટ્રીયલની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. ચૂંટણીમાં 30 ઉમેદવાર મેદાનમાં છે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ચૂંટણીમાં ઢંઢેરામાં ઉમરગામ જીઆઈડીસીમાં નવી આધુનિક હોસ્પિટલ અન્ય પડતર સમસ્યાનું સમાધાનના વચનો આપતી જાહેરાતો કરી મત મેળવવાનો પ્રચાર કરી રહ્યા છે. પ્રચારના અંતિમ તબક્કામાં બંને પક્ષે એકબીજા સામે આક્ષેપો કરવાનું શરૂ કરતા ઉમરગામ યુવાઈએ ચૂંટણી માહોલમાં ગરમાઈ રહ્યો છે. આ વખતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થવાની શક્યતા નહીવત જણાઈ રહી છે. વેચાણ થયેલી કંપનીનું જૂના માલિકના નામથી રજીસ્ટર કરી મતદારો ઉભા કરવામાં આવી રહ્યા છે. ટીમ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પેનલે ચૂંટણી કમિટી સમક્ષ સહી કરી મતદારોની યાદી અપડેટ કરી જૂના માલિકોના નામનો દૂર ઉપયોગ કરી ખોટા મતદારો ઉભા નહીં થાય તે માટે રજૂઆત પણ કરી છે. એ 728 વોટર જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે જે પબ્લિશ યુઆઈએ દ્વારા કરવામાં આવ્યું છે, પણ એમાં ઓથોરાઇઝ વોટર કોણ છે કે માલિક કોણ છે એ લિસ્ટ અમે માંગણી કરી છે, હજી સુધી આપવામાં નથી આવ્યું કે જેનાથી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ કઈ કંપનીમાં કોણ વોટ કરે છે. અને એક ઉદાહરણ એવું હતું કે ભાઈ જ્યારે અમે ફેક્ટરીઓમાં વિઝિટ કરતા હતા તો હું નામ જોડે ના કહીશ, પણ એવું આવ્યું કે ભાઈ ગયા બોડીનો એક કમિટી મેમ્બર એમાં વોટર ઓથોરાઇઝમાં હતો. એ ફેક્ટરીના માલિક કહે છે ભાઈ મેં તો ઓથોરાઇઝ કર્યા નથી, એટલે અમે લિસ્ટ બતાવ્યું કે ભાઈ આ લિસ્ટમાં ઓથોરાઇઝ તરીકે આ ભાઈ છે, તેમ કે અમે તો નથી કર્યું. એટલે એવા ઘણા કિસ્સાઓ છે, પણ અમે વ્યક્તિગત ટિપ્પણી નથી કરતા. અમે એ જ ઈચ્છીએ છીએ, ટીમ ઇન્ડસ્ટ્રીઝ ઈચ્છે છે કે ફેર ઇલેક્શન થાય ને ઇન્ડસ્ટ્રીયલિસ્ટના જે બી ઇસ્યુ છે કે જેના પર અમે ભાર આપ્યું છે એ અમે લોકોનું કામ કરી શકીએ.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સર્વાંગીણ વિકાસની નેમ સાથે ચૂંટણી લડી રહી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સર્વાંગીણ વિકાસ નેમ સાથે ચૂંટણી લડી રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના ધરાવતા ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીયલ પેનલમાં ઉમેદવાર છે. તેઓ દ્વારા મતદારોને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હિતમાં ઇન્ડસ્ટ્રીયલ પેનલને મતદાન કરવા અપીલ કરાઈ હતી. હું નીતિનભાઈ મહેતા, મહાલક્ષ્મી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના પાર્ટનર. અમે અહીંયા આગળ છેલ્લા 32 વર્ષથી ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ અને 32 વર્ષની અંદર જે અમને ઉમરગામે આપેલું છે તે બાબતમાં હું થોડું કહેવા માગું છું કે અમે જેવી રીતના બોમ્બેથી અપડાઉન કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે બોમ્બેની આજુબાજુ સરાઉન્ડિંગમાં જેટલી MIDC અને જેટલી GIDCO છે, જ્યાં આગળ જેટલી ન્યુસન્સ વેલ્યુ છે, એની સામે ઉમરગામની અંદર આ એસોસિએશને આપણને ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે 0 ન્યુસન્સ વેલ્યુ આપેલી છે, જેને કારણે આપણે ત્યાં આજે એક પણ સી યુનિટો નથી. કમ્પેરેટિવલી જોવા જઈએ તો એમાં જો સૌથી મોટો ફાળો હોય તો એ આપણા એસોસિએશનમાં આટલા વર્ષથી આ લોકોએ જે મહેનત કરી છે એના લીધે આપણને આ પીસફુલ એન્વાયરમેન્ટ આપણને મળેલું છે અને આ પીસફુલ એન્વાયરમેન્ટ આવતી બધી ઇન્ડસ્ટ્રીઓને મળે તે માટે જ અમે આ કામમાં જોડાયેલા છીએ અને આપ સૌનો સહકાર અને સાથ હશે તો આપણે કન્ટિન્યુઅસ ઉમરગામની અંદર આ જ રીતે કામ કરશું અને આપણને કોઈ જ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ જાતની તકલીફ ભવિષ્યમાં બી ન પડે એની માટે આપણને આ ટીમની ખાસ જરૂરત છે અને એટલા માટે જ અમે અહીં આગળ જોડાયેલા છીએ. નમસ્કાર, મેં નરેશ ભાટિયા, સિટીઝન અમરેલા મેન્યુફેક્ચર્સ કા ડાયરેક્ટર. સબ લોગ મુઝસે બાર બાર એક ક્વેશ્ચન પૂછ રહે કે આપ UAE મેં ક્યો આયે હો, આ રહે હો. મેરા સબકો એક હી બોલના હૈ કે ઉમરગાંવ હમ લોગ કી કર્મભૂમિ હૈ. ઉમરગાંવ ને હમે બહોત કુછ દિયા હૈ और आज जो कुछ भी हमने हासिल किया है वो उमरगांव की भूमि के कारण ही किया है. आज हम लोगों ने जब उमरगांव में शुरू किया था तब हम लोग ने एक छोटा सा एक कारखाना डाला था. आज सिटीज़न अम्ब्रेला वर्ल्ड की बिगेस्ट अम्ब्रेला मैन्युफैक्चरिंग कंपनी है उमरगांव में. ये बहुत हर्ष उल्लास के साथ मैं आपके साथ ये बात शेयर कर रहा हूँ. उमरगांव जो तालुका है वो बहुत छोटा तालुका होने के बावजूद भी बहुत सारी इंडस्ट्रीज़ उमरगांव में बहुत अच्छा काम कर रही है, बहुत रोज़गार दे रही है. आज स्टेशनरी हो, गारमेंट मैन्युफैक्चरिंग हो, स्टील पाइप्स हो, मसाला इंडस्ट्री हो, ये सब बहुत अच्छा काम कर रहे हैं. उमरगांव बहुत आगे जा सकता है और गया भी है और हम लोग युवा इंडस्ट्रियल टीम इसमें बहुत कोशिश करेंगे कि हम उमरगांव को और ऊंचाइयों तक ले जा सकें. ये जो मैनिफेस्टो है ये युवा इंडस्ट्रियल टीम का नहीं है मैनिफेस्टो. ये मैनिफेस्टो हमने जो उमरगांव में हमारे इंडस्ट्रियल भाई लोग हैं उनकी जो तकलीफें हैं उनको दूर करने के लिए, काम को इजी करने के लिए हमने ये विचारधारा पकड़ी है. पर हमारी बनती कोशिश ये रहेगी कि जो लिखा है हम उससे और अच्छा काम करके उमरगांव को और बेटर प्लेस टू वर्क फॉर बना सकें. सबसे अंतिम मैं एक दरख्वास्त करूंगा, एक रिक्वेस्ट करूंगा. 24 तारीख को इलेक्शन है, आप सब भाई लोग अपना अमूल्य वोट जरूर दीजिए. आप अपना सहकार हम युवा इंडस्ट्रियल टीम को दीजिए. अपने को मिलके उमरगांव को और आगे बढ़ाना है और मोदी जी हमेशा बोलते हैं सबका साथ सबका विकास. तो उमरगांव में आप लोग हमारा साथ दीजिए. हम आपको कमिटमेंट करते हैं, प्रॉमिस करते हैं कि हम उमरगांव का बहुत सारा विकास करेंगे. आज जो सामने वाली टीम ने इलेक्शन कमेटी को जो कंप्लेंट्स दी हैं तो वो कंप्लेंट्स जो है वो अभी सुनने का टाइम नहीं रहा है. इलेक्शन डिक्लेयर हुआ था तभी 15 दिन का टाइम दिया गया था कि कोई करेक्शंस करना हो तो वो हो सकता है. आज इलेक्शन में जो वोटर्स लिस्ट आ चुकी है वो वोटर्स ने फीस भरी हुई है और अभी हमारे पास ऐसा कोई टाइम नहीं है और ऐसा कोई लॉ नहीं है कि वो वोटर्स को हम लोग वोट करने से वंचित रख सकें. तो ये सामने वाली पैनल को मैं कहना चाहता हूँ, अब जो भी छोटे मोटे करेक्शंस होंगे वो कमिंग इलेक्शंस के बाद रेक्टिफाई किए जा सकते हैं, पर अभी वो कोई हिसाब से लॉ नहीं है कि इलेक्शन कमेटी इसको चेंज कर सके. कंपनी सेक्रेटरी से भी मेरी बात हो चुकी है, उन्होंने भी कहा है कि अभी वो टाइम नहीं है कि जिसमें हम रेक्टिफाई करें.
बाकी हम जो भी रेक्टिफिकेशंस करना होगा वो इलेक्शन के बाद करेंगे। थैंक यू। कि 19 तारीखे सांजे थी हमारे पास कोई उम्मीदवार जूथे हमारी पास कम्प्लेट रजू करेली कि कोई गलत रीते जेना नाम नोंधायेला छे कि जे पात्रता नहीं धरावता एवा लोकोने वोटिंग करवामां आवा देवानुं छे तो तेना माटे शुं करशो। तो अमे कीधेलुं छे कि अमे जेटलुं चकासणी थई शके तेटलुं करेली छे। अमारी पासे 19 तारीखे अमे एवुं कीधेलुं कि अमारी पासे कोई पण विशिष्ट व्यक्ति के मेम्बर माटेनी दरखास्त आवेली नथी। तमे एवी कम्प्लेट आवे तमे एवी कम्प्लेट मोकलो अमे तुरंत निराकरण करीने सबूतो जे हशे ते जोईने एनो योग्य डिसिजन लेवामां आवशे। अमारुं अभिगम ए रहे कि कोईपण इनएलिजिबल माणसों अपात्र माणस ने वोट नहीं करवा देवा शक्यता है। फक्त अमने अमे एमने ये कीधु कि टाइम आपो चेक करवा माटे वोटिंग चालू थे पीछे अथवा वोटिंग कर गया पीछे कोई एकाद बे माणसों एवं निकली जाए तो अमे एना माटे कहीं कर नहीं सकाशू। एना जल्दी आवा आज थोड़ी अमरी पास से 7-8 जननी कम्प्लेट आई है तीन चकासणी थाय एसोसिएशन बंधारण मुजब जेवी रीते पात्रता एक बंधारण है कि एना नाम इंडस्ट्रियल प्लॉट अथवा शेड होवो जोईए जे GIDC रेकॉर्ड मुजब होवो जोईए ए अमे एक पात्रता निकष धरावी ने एना अनुसार चेक करशुं। एना माटे जो एविडन्स हशे तो तेनुं नाम काढी नाखवामां आवे। कारण दरेक वक्त जयरे प्लॉट ट्रांसफर थाय त्यारे दर वक्त एसोसिएशन ने खबर नहीं पड़ती कि एनो थई गयो एटले आपणे दरेक वस्तु पर सख्ती जोवानी जरूर नहीं। पण कोई जो नाम गलत रीते रही गयेलू होय तो एमां काढी नाखशुं अने अमे जे पुरावा आव्या छे तेना पर अमे हवे तपास करवा अमारी मीटिंग बेसे ज छे। बरोबर મેમ્બર્સના લિસ્ટ માટે એ લોકોએ જે રજૂઆત કરી મેમ્બર્સના લિસ્ટ માટે જે આપે કીધું કે એમના દરેક ઓથોરાઇઝ સિગ્નેટરીના નામ આપો ડાયરેક્ટરના નામ આપો એવી મેં આપને હમણાં તમારા એસોસિએશનના બંધારણમાં 11 નંબરના કાયદા મુજબ આપને બતાવી દીધું કે છેલ્લા 15 દિવસમાં રોજ માગે ત્યારે અમારે જેટલું અપડેટેડ લિસ્ટ હોય તે આપવાનું હોય લિસ્ટમાં શું લખેલું હોય કે મેમ્બર્સ નેમ્સ અને પેડ અનપેડ ફીઝ એટલું જ લખવાનું હોય તેટલું અમે આપીએ છીએ એના બાકીના એના ઓથોરાઇઝ સિગ્નેટરીઝ વગેરે પ્રથા પણ નથી આપવાની અને એના માટે બંધાયેલા પણ નથી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। અને વાપીચા રસ્તા પાસે રિચ રૂમ્સ એન્ડ બેન્કવેટનો શુભારંભ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વાપીચા રસ્તા પાસે રિચ રૂમ્સ એન્ડ બેન્કવેટનો શુભારંભ કરવામાં આવ્યો। વાપીચા રસ્તા પાસે રિચ રૂમ્સ એન્ડ બેન્કવેટનો શુભારંભ કરવામાં આવ્યો છે। તારીખ 23ના રોજ વાપી GIDC 4 રસ્તા પાસે એમ્પાયર સ્ક્વેરના ફર્સ્ટ ફ્લોર પર રિચ રૂમ્સ એન્ડ બેન્કવેટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લાયન્સ શૈલેષ મહેતા, સલોની મહેતા પાંચાલ પ્રમુખ અતિથિના રૂપમાં ઉપસ્થિત રહ્યા હતા।
આજ રોજ અમે અહીંયા નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે, રીચ રૂમ્સ એન્ડ બેન્કેટ્સ નામે, જેના અંદરમાં અમે 4-star 5-star હોટલ્સનીમાં બુકિંગ કરવાની. આમ તો નાની હોટલનું બી કરીએ છીએ, પણ મોટી હોટલના બુકિંગ્સ બધા અહીંયાની થશે થ્રુ આઉટ ઇન્ડિયા, અને આખા વર્લ્ડના અંદરમાં જેટલી બી ક્રુઝ ચાલતી હશે એ બધી ક્રુઝનું બી અમે બુકિંગ લેવાના છીએ. એ સિવાય અમારે ડેસ્ટિનેશન વેડિંગ બી અહીંયાથી કરવાના છીએ. ડેસ્ટિનેશન વેડિંગ જે થશે તે આખા ઇન્ડિયા લેવલ પર કામ કરવાના છે. કોઈને કલકત્તામાં કરવાનું, દિલ્હીમાં, મદ્રાસમાં, ઇટલીમાં, ગમે ત્યાં કરવું હોય ત્યાં થઈ શકે છે. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક ₹15.32 લાખનો દારૂ ભરી જતું કન્ટેનર ઝડપાયું. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક ₹15.32 લાખનો દારૂ ભરી જતું કન્ટેનર ઝડપાયું છે. પોલીસે કુલ ₹30.32 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી ચાલક સાદ મોહમ્મદ ખાનની ધરપકડ કરી 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવાતો હતો. વલસાડ રોડ પોલીસે દવાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે 48 પર ચંડવાઈ બ્રિજ પાસેથી 1.96 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વલસાડ રોડ પોલીસે દવાની આડમાં લઈ જવાતો દારૂના જથ્થા ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે 48 પર ચંડવાઈ બ્રિજ પાસેથી 1.96 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રૂરા પોલીસે બાતમીના આધારે દવાની આડમાં સંતાડી લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹4.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપીની જીઆઈડીસી વિસ્તારની ઘટના. જીઆઈડીસીની MSWની ડમ્પિંગ સાઇટ પર લાગી ભીષણ આગ. વાપીની જીઆઈડીસી વિસ્તારની ઘટના. જીઆઈડીસીની MSWની ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગી છે. કચરાની ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ લાગતા ભગદોડ મચાજીવા પામી હતી. વાપી ફાયર વિભાગે આગ પર મા મુસીબતથી કાબુ મેળવ્યો છે. કચરામાં આગ લાગતા પવનના કારણે આગ વધુ પ્રસરી હતી. 3 જેટલા ફાયરોએ આગ પર પાણીમારો કર્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. લારીવાલા પાસેથી પૈસા માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ. યુઆઈની ચૂંટણી પ્રચારમાં ડમી મતદારો ઉભો કર્યાના આક્ષેપથી વિવાદ. અને વાપી 4 રસ્તા પાસે રીચ રૂમ્સ એન્ડ બેન્કવેટ નું શુભારંભ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.